સ્ટુડન્ટ, કેમ છો તમે બધા? આજ આપણે આપણે પાઠ નંબર 12મો જે આપણે ટેક્સ્ટબુકમાં જોયું હતું, હવે આપણે વર્કબુકમાં જોઈએ, જે નવા વર્ષના સંકલ્પો હાસ્ય નિબંધમાંથી તે લેવામાં આવ્યો છે અને તેના કવિનું નામ છે બકુલ પદ્મમણી શંકર ત્રિપાઠી, જે આપણે આ પાઠ સમજ્યા હતા આપણા ટેક્સ્ટબુકમાં. તો શું હતું કે નવા વર્ષે સંકલ્પો આપણે જે મક્કમ રહેવું પડે તેવા સંકલ્પો લેવા જોઈએ. તો હવે આ લેશનમાં આપણે તેનું સ્વાપોથી એટલે કે વર્કબુકમાં આપણે જોશું. તો જો શું છે, નીચેના પ્રત્યેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી જે વિકલ્પ સાચો હોય તેની પાસે વર્તુળને પેનથી પૂર્ણ ઘટ્ટ કરો. જો શું કીધું છે કે જે આપણો સાચો જવાબ હોય તેની અંદર આપણે જો આ રીતે શું આપેલું છે, વર્તુળ આપેલા છે, તેને શું કરવાનું છે, પેન અથવા પેન્સિલ દ્વારા તેને ડાર્ક સર્કલ કરવાનું છે. તો ફર્સ્ટ જો શું છે, બેસતા વર્ષના દિવસની હવાની સામાન્ય જનોના મન પર સી અસર પડે છે. તો એ કંઈક નવો ચમકાર રોલ આવી દે છે, બી તાજગી આપે છે, સી કાર્યરત કરી દે છે કે ઊંઘર સી બનાવી દે છે. તો આપણો સાચો જવાબ શું છે કે બેસતા વર્ષે શું થાય, કંઈક નવો ચમકારો લાવી દે છે, એટલે એ આન્સર છે આપણો રાઈટ છે. તો તેની અંદર જે વર્તુળ આપેલું છે તેને શું કરવાનું છે, સર્કલ, ડાર્ક સર્કલ. ઓકે, સેકન્ડ, બેસતા વર્ષે લોકોના મનમાં શું લેવાની હોશ જાગે છે. ફર્સ્ટ, સંત મહાત્મા થવાની. સેકન્ડ, ઉદ્યોગપતિ થવાની. શ્રી બુદ્ધ, મહાવીર, વિવેકાનંદ કે નેપોલિયન થવાની કે ડી રાજનેતા થવાની. તો આપણો સાચો આન્સર શું છે, બુદ્ધ, મહાવીર, વિવેકાનંદ કે નેપોલિયન થવાની, એટલે કે સી આન્સર. એન્ડ થર્ડ, દિવાળીનો ઉત્સાહ ઘણાને માટે ક્યાં રસમાં પલટાઈ જાય છે. એ ઓપ્શન, સિંગાર રસમાં, બી હાસ્ય રસમાં, સી વિરસ રસમાં કે ડી અદ્ભુત રસમાં. તો આપણો રાઈટ આન્સર શું છે, દિવાળીનો ઉત્સાહમાં શું થઈ જાય છે, પલટાઈ જાય, તો કે વીર રસમાં, એટલે કે સી આન્સર. એન્ડ ફોર્થ, કાર્તિકી પૂર્ણિમા સુધી શેનું સમારકામ ચાલ્યું. તમને ખ્યાલ હશે જે આપણે ટેક્સ્ટબુક લેસનમાં સમજાયા હતા. તો જો ફર્સ્ટ ઘરનું, બી ઘડિયાળનું, સી રસ્તાનું, ડી ફર્નિચરનું. તો આપણો સાચો આન્સર શું આવશે, બી ઘડિયાળનું. ફિફ્થ, સંતો મહાત્માઓ શું મૂકવાનું કહી ગયા છે. ફર્સ્ટ ઓપ્શન, જીવનની માયા. સેકન્ડ ઓપ્શન, ધનનો મોહ. થર્ડ, પૂજા પાઠ કે ડી સોનાનો મોહ. તો આપણે કયું મૂકી ગયા છે, જીવનની માયા, એટલે કે એ ઓપ્શન. એન્ડ સિક્સ, લેખક ક્યાં સંકલ્પને શબ્દ રચના હરીફાઈના અડધા ભરાયેલા વ્યૂ સાથે સરખાવે છે. તો એ નોંધપોથી રાખવાના, બી 3 કલાક વાંચવાના, સી વહેલા ઉઠવાના કે ડી નિયમિત કાતવાના. તો આપણે શું હતું, શેની હરીફાઈ હતી, તો એ કે સી, એટલે કે વહેલા ઉઠવાના. સેવન, લેખક વહેલા ઉઠવાનો સંકલ્પ કર્યો કારણ કે લેખકને હાસ્ય લેખ લખવા માટે યોગ્ય સમય લાગ્યો. લેખકની જિંદગીમાં લગભગ 4 વર્ષ જેટલો વધારો થાય તેમ હતો. કે સી, વહેલા ઉઠીને ધ્યાન યોગાસન કરવા માટે કે ડી વહેલા ઉઠીને કસરત કરવા માટે. તો આપણે શું આવશે, લેખકની જિંદગીમાં લગભગ 4 વર્ષ જેટલો વધારો થાય તેમ હતો, એટલે કે બી આન્સર. એન્ડ એટ, આપણને શું આપેલું છે કે ચા બંધ કરનાર ભાઈઓનો સંકલ્પ તૂટી ગયો કારણ કે એમના સંકલ્પથી ઇન્દ્રનું આસન ડોલી ઉઠ્યું. ચાની જાહેર ખબર એમને ચડાવી દીધા. માતા પિતા, પત્ની, બહેન અને મિત્રોના પ્રેમને કારણે કે ડી માંદગીના ઉપવાસમાં ચા પીવાને કારણે રાહત થઈ હતી. તો આપણે સંકલ્પ તૂટી ગયો અને શું થયું હતું, તો કે ડી માંદગીના ઉપવાસમાં ચા પીવાને કારણે રાહત થઈ. 9, ચા છોડી દેનારના સંયમનો મહિમા ક્યાં ગાજી રહ્યો. તો એ સ્વર્ગમાં, બી મિત્ર વર્તુળમાં, સી ચારે દિશાઓમાં કે ડી આખા શહેરમાં. તો શું હતું, તે ગાજી ઉઠ્યો હતો કે ચારે દિશાઓમાં, એટલે કે સી આન્સર. 10, ચા છોડી દેનારના સંયમનો મહિમા સ્વર્ગમાં પહોંચતા કોનું આસન ડોલી ઉઠ્યું. તો એ વિષ્ણુનું, બી ઇન્દ્રનું,
સી શ્રી રામનો કે ડી શ્રી કૃષ્ણનો? તો ઇન્દ્રનો, એટલે કે બી આન્સર. એન્ડ 11, ચા છોડવા જેવો જ બીજો લોકપ્રિય સંકલ્પ કયો છે? એ જૂઠું ન બોલવાનો, બી 3 કલાક વાંચવાનો, કે સી પાઈ પાઈનો હિસાબ રાખવાનો, કે ડી સિગારેટ છોડવાનો? તો શું હતો તેનો સંકલ્પ? કે સિગારેટ છોડવાનો, એટલે કે ડી આન્સર. હવે આપણે નેક્સ્ટ પેજમાં જોઈએ તો સિગારેટ છોડવાનો સંકલ્પ કોના આગ્રહથી કરવો પડે છે? એ અર્શિક પત્નીઓના તથા દુષ્ટ ડોક્ટરોના, કે બી મિત્રોના, સી વેદરાજના, કે ડી સંતાનોના? તો શું છે? જે પત્નીઓ અને દુષ્ટ ડોક્ટરો દ્વારા તે આગ્રહથી છોડાવવાનો સંકલ્પ કરી રહ્યા છે. એન્ડ 30, મહાપુરુષો નિયમિત બની શક્યા તેનું કારણ કયું છે? એ ઓપ્શન, તેઓ આગ્રહી હતા, બી તેઓ સાત્વિક હતા, સી તેઓ મહાપુરુષ હતા, કે ડી તેઓ સાદગીમાં માનતા હતા? તો તેઓ કેવા હતા મહાપુરુષ? તેઓ મહાપુરુષ હતા, એટલે કે તે નિયમિત હતા. પછી નેક્સ્ટ, કે નવા વર્ષના સંકલ્પો એટલે વહેલી પરળનું ઝાકળ એમ લેખક શા માટે કહે છે? તો આપણને શું આન્સર છે? કે જો નવા વર્ષના સંકલ્પો એટલે કે સાંજે નક્કી થાય અને સવારમાં તૂટી જાય છે, બી ઝાકળની જેમ અલ્પજીવી હોય છે, સી સંકલ્પો વિચારીને લેવાતા નથી, કે સંકલ્પો દર બેસતા વર્ષે લેવામાં આવે છે? તો શું છે? પરળનું ઝાકળ એટલે કે અલ્પજીવી હોય છે, એટલે કે બી આન્સર. એન્ડ 50, લેખકના મતે સંકલ્પો પાડી શકાતા નથી કારણ કે તે પાડવાની મક્કમતાનો અભાવ હોય છે, બી સંકલ્પો ઉતાવળે લેવાલા હોય છે, કે દેખાદેખીને કારણે લેખાયેલા હોય છે, કે સંકલ્પો માત્ર લેવાનો જ હોય છે? તો આપણો શું છે આન્સર? એ કે તે પાડવાની મક્કમતાનો અભાવ હોય છે. એન્ડ 16, રોમા રોલાએ સ્વપ્નને કોની સાથે સરખાવ્યા છે? તો શું છે? જીવનમાં ધનુષની પણછ, બી હનુમાનની ગદા, સી તીક્ષ્ણ તલવાર, ડી ખંજર. તો આપણે ધનુષ્યની જે દોરી છે તો તેની કોની સાથે સરખાવ્યું છે? કે જીવનના ધનુષ્યની પણછ સાથે. જો હવે આપણે જોઈએ તો આપણને શું આપેલું છે? કે ખાલી જગ્યા પૂરો. તો આપણને જે બ્રેકેટમાં આપેલી છે ખાલી જગ્યા, તેની અંદર શું કરવાનું છે? જે સાચો હોય તેમાંથી તે કરવાનું છે. જો ફર્સ્ટ, કોઈ ધન્ય પડે એ આત્મ સુધારણા માટે સંકલ્પ કરી નાખે છે, એટલે કે આત્મ સુધારણા. ફિલિંગ ધ બ્લેન્ક્સમાં શું આવશે? આત્મ સુધારણા. શરદ પૂનમની ચાંદનીનું વાતાવરણ કવિઓને ગાંડા બનાવે છે. તો ચાંદની શું છે આપણો આન્સર? પછી 3rd, એન્જિન બગડ્યું, મિજાજ છટક્યો. તો આપણો આન્સર એમ કે મિજાજ. 4th, એમની માંદગીને બહાને એમનો સંકલ્પ સ્વર્ગે સિધાવ્યો, એટલે આપણે શું છે તે સ્વર્ગ, એ આપણો રાઈટ આન્સર. પછી આપણને જો શું કીધું છે, ખરા એટલે કે સાચા વિધાનો સામે રાઈટ અને ખોટા વિધાનો સામે રોંગની નિશાની કરો. તો 1st, જો હું 2 કલાક વહેલો ઉઠું તો 50 વર્ષની જિંદગીમાં 50,000 કલાક બચે. શું કીધું છે? કે દરરોજ હું વહેલો ઉઠું તો 50 વર્ષની જે જિંદગી છે તેની અંદર 50 કલાક વર્ષ બચે. તો શું છે? રોંગ. પણ અમર પટ્ટો તો ભાઈ કોણ લખાવીને લાવ્યું છે? તો એ શું છે? રાઈટ. માતાનો પ્રેમ પિતાની કડકાઈ, ભગિનીનું વાલ પત્નીમાં આશુ અને કોઈ એમને ચડાવી ન શક્યું, એટલે કે રોંગ. કેટલાક મહાપુરુષો નિયમિત થઈ શક્યા છે કારણ કે એ મહાપુરુષ છે, એટલે કે રાઈટ આન્સર. પછી જો આપણને શું કીધું છે કે પ્રશ્નોના નીચેના વાક્યનો જવાબ આપો. તો 1st, લેખક નવા સંકલ્પો ક્યારે કરે છે? જે આપણે આપણે ટેક્સ્ટબુકમાં પણ જવાબ જોયા હતા, હવે આપણે આ વર્કબુકમાં. તો જો શું છે, લેખક નવા સંકલ્પો 2 વર્ષે કરે છે. શું કહે છે? લેખક નવા સંકલ્પો બેસતા વર્ષે કરે છે. 2nd, લેખકના મતે બેસતું વર્ષ છે એમ ક્યારે સમજવું? જે દિવસે લોકો જુદા જુદા સંકલ્પમાં મંત્રનું મનોમન ઉચ્ચારણ શરૂ કરે ત્યારે સમજવું કે તે દિવસે બેસતું વર્ષ છે. એન્ડ 3rd,
સંકલ્પની મજા વિશે લેખક શું કહે છે? તો તેનો આન્સર, સંકલ્પની મજા વિશે લેખક કહે છે કે સંકલ્પો કરવામાં જેટલી મજા આવે છે તેટલી પાડવામાં નથી આવતી. ઓકે, એન્ડ ફોર્થ ક્વેશ્ચન, જો આપણને શું કીધું છે કે વહેલા ઉઠીને લેખક કેટલા વર્ષ બચાવવા માગે છે? તો આન્સર, વહેલા ઉઠવાથી લેખક 4 વર્ષો એટલે કે 4 વર્ષ બચાવવા માગે છે. એન્ડ નેક્સ્ટ, અલાર્મ ઘડિયાળનું સમારકામ ક્યાં સુધી ચાલ્યું? તો શું હતું તેમાં? તો અલાર્મ ઘડિયાળનું સમારકામ કાર્તિકી પૂર્ણિમા સુધી ચાલ્યું. એન્ડ નેક્સ્ટ 6, ચા છોડી દેવાનો સંકલ્પ કરનાર વ્યક્તિને કઈ કઈ વસ્તુ ચડાવી શકતી નથી? તો આન્સર છે કે જેમ માતાનો પ્રેમ, પિતાની આશા, બહેનના આંસુ, પત્નીની ધમકી અને મિત્રોની મસ્કરી, ચાની જાહેર ખબર વગેરે કોઈ ચડાવી શકતું નથી. એન્ડ 7 છે આપણે કે ઇન્દ્રનું ઇન્દ્રાસન ડોલાવનાર લેખકનો કયો સંકલ્પ હતો? તો આપણે તેનો આન્સર લખશું કે લેખકનો ચા પીવાનો સંકલ્પ ઇન્દ્ર આસન ડોલાવનાર હતો. અને 8, ચા છોડી દેવાનો સંકલ્પ ટક્યો નહીં, આ વાતને લેખક ક્યાં શબ્દોમાં રજૂ કરે છે? તો તેનો આન્સર, ચા છોડી દેવાનો સંકલ્પ ટક્યો નહીં કારણ કે માંદગીના બહાને ચા શરૂ કરનારનો સંકલ્પ સ્વર્ગ સિધાવ્યો અને ફરી કહી પુનમ જન્મ થયો નહીં. એટલે કે તે શું થઈ ગયું, તેઓ ચા છોડી ટક્યો નહીં અને તેઓ શું થઈ ગયા, માંદા પડ્યા અને તેઓ શું થઈ ગયા, એક્સપાયર થઈ ગયા, એટલે કે સ્વર્ગ સિધારી ગયા અને પાછો જન્મ થયો નહીં. એન્ડ 9, સંકલ્પો ન પાડતા લેખકને કયો વિચાર આવે છે કે શું એ વિચાર ટકી રહે છે ખરો? શું કહે છે? તો સંકલ્પો પડાતા લેખકને વિચાર આવે છે કે હવે કદી બેસતા વર્ષે સંકલ્પો કરવા જ નહીં, પણ તેમનો એ વિચાર ટકતો નથી. કે આ રીતે તમારે ક્વેશ્ચન આન્સરનો આન્સર લખવાનો. એન્ડ 5th, શું કીધું છે કે 2 વાક્યમાં ઉત્તર આપો એટલે કે લોંગ ક્વેશ્ચન. તો શું છે આપણને? ફર્સ્ટ, નવા વર્ષના સંકલ્પોની બાબતમાં લેખકે માનવીના મનની કઈ નબળાઈ કેન્દ્રમાં રાખી છે? તો આપણે તેનો આન્સર લખશું કે માનવી સંકલ્પ કરે છે પણ એ પાડી શકતો નથી, એ માટે એક એકબીજાને બહાને મનને બનાવ્યા કરે છે. માનવ સ્વભાવની આ એક નબળાઈ છે. એ નબળાઈને કેન્દ્રમાં રાખીને લેખકે હાસ્ય લેખ સર્જ્યો છે. ઓકે, એન્ડ 2nd ક્વેશ્ચન, નવા વર્ષે લીધેલા સંકલ્પો ટકી રહે છે ખરા, શા માટે? તો આપણે તેનો આન્સર શું લખશો? નવા વર્ષે લીધેલા સંકલ્પો ટકી રહેતા નથી કારણ કે બેસતા વર્ષના દિવસે લોકો ઉત્સાહમાં આવી સંકલ્પો કરે તો છે, પણ એ શબ્દ રચના હરીફાઈની જેમ એમને એમ પડ્યા રહે છે. એટલે શું કહે છે કે નવા વર્ષના દિવસે કે ફ્રેન્ડના ઉત્સાહમાં તે શું કરે છે, સંકલ્પો કરી નાખે છે, પરંતુ તે સંકલ્પ તો ટકતા નથી. પછી આપણને 6 આપેલું છે કે 3-4 વાક્યોમાં ઉત્તર આપો. તો ફર્સ્ટ શું છે આપણને, નવા વર્ષે લેખક કયો સંકલ્પ કરે છે તે કેમ ટકતો નથી? તો તેનો આન્સર આપણે લખશું કે આખું વર્ષ વહેલા ઉઠવું, નિયમિત નોંધપોથી રાખવી, આજ પછી કસરત ન કરી હોય તો તે દિવસે જમવું નહીં, અને પછી કદી ચા ન પીવી, હંમેશા 1.5 કલાક કાઢવું, 3 કલાક વાંચવું, રોજ ગીતાનો 1-1 શ્લોક મોઢે કરવો અને પાઈ પાઈનો હિસાબ રાખવો. આ રીતે શું કરવાનું છે આપણે, સંકલ્પો કરવાના છે. પછી શું છે 2nd, નવા વર્ષનો સંકલ્પ લેખક કોની સાથે સરખાવે છે? તો આપણે જોઈએ તો નવા વર્ષના સંકલ્પોને લેખક વહેલી પરોઢની ઝાકળ સાથે, વૈશાખનો બપોરે ફૂંકાતા વંટોળિયા સાથે અને શિયાળાની સવારે આવતા શરદીના મોઢ સાથે સરખાવવામાં આવે છે. આ રીતે આપણે શું કરવાનું છે, વર્કબુકમાં તેના આન્સરો કમ્પ્લીટ કરવાનું છે. ઓકે, આટલું આપણે 2nd સુધી આટલું કરવાનું. નેક્સ્ટ વિડીયોમાં આપણે 3rd ક્વેશ્ચનથી જોવું. ઓકે, બાય.